ઈડરના રાણી તરાવ પાસે આવેલા પાવાપુરી જળ મંદિરના બે મહારાજ સાહેબ સામે પરિણીતા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપોને લઈને ટ્રસ્ટીઓએ ઠપકો આપવા ગયેલ બંને મહારાજ સાહેબોએ ટ્રસ્ટીઓને ધાક ધમકીઓ આપી હતી। ત્યાર પછી પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે। ભોગ બનનાર પરિણીત મહિલાએ પોલીસ નિવેદનમાં ટ્રસ્ટીના કહેવા મુજબ વિડીયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે। साबरकांठाना ईडरमां पावापुरी जल मंदिर आम तो जैन समाज में प्रसिद्ध धाम मानवामां आवे छे, परंतु हाल में आ प्रसिद्ध पावापुरी धाम विवादों में सपड़ायुं छे। पावापुरी जल मंदिर में रहता बे जैन महाराज साहेबों पर आक्षेप करवामां आव्यो छे अने महाराज साहेब द्वारा एक महिलानी साथे दुष्कर्म आचरता होवानी फरियाद ट्रस्टीओने मळता आ बाबतनी फरियाद पोलीस स्टेशन पहोंची हती। त्यारबाद परिणीत महिला अने तेना पतिए ज ट्रस्टी समक्ष रजूआत करता आखरे ट्रस्टी द्वारा महाराज ने बात करी हती। जैन मेहर महाराजोए आ मामले पोते निर्दोष होवानी अने पोतानी पर खोटा आक्षेपो करता होवानी लईने मामलानुं समाधान करी वलन ट्रस्टी द्वारा अपनावायुं हतुं, परंतु समय जता फरीवार आ वात उभी थता ज ट्रस्टीओ द्वारा आकरा पाणीनुं वलन महाराजो सामे दर्शावायुं हतुं अने समाजमां खोटी छाप उभी थाय તે વાતને લઈને ઠપકો કર્યો હતો અને ઠપકો કરતા જ આખરે બંને મહારાજોએ ઉસકી રહીને ટ્રસ્ટી ડૉક્ટર આશિત દોશી અને પોતાની સામે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દીધી હતી અને મંત્રતંત્ર મેલી વિદ્યા અને તાંત્રિક વિદ્યા દ્વારા પણ ટ્રસ્ટીઓને ખતમ કરી દેવાની ધમકી આપી હતી। તે અંગેની પોલીસે તપાસ અને આખરે પોલીસ જ્યારે પરિણીત મહિલાનું નિવેદન લેવા પહોંચી ત્યારે જ મહિલાએ પોલીસ નિવેદનમાં સ્વીકાર્યું હતું કે મહિલાએ જ ટ્રસ્ટીના કહેવા મુજબ વિડીયો બનાવ્યો હતો અને ટ્રસ્ટીઓએ લોભાણની લાલચો આપી હતી અને મહિલાએ ટ્રસ્ટીના કહ્યા પ્રમાણે વિડીયો બનાવ્યો છે તેવું પોલીસ નિવેદનમાં પરિણીત મહિલાએ જણાવ્યું હતું। આ સમગ્ર મામલો હવે નવો વળાંક આવતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે। લલિત ડામોર, જેડેસ ટીવી, ઈડર। એકચ્યુઅલી આ વિગતમાં એવું છે કે આ મહિલાએ અને એના હસબન્ડે જે એમને અમને લગભગ સૌથી પહેલાં તો એમનું પોતાનું સ્ટેટમેન્ટ અમને લેખિતમાં ટ્રસ્ટને આપેલું છે, એમાં સૌથી ડિટેલ ને મારા સાહેબો દ્વારા જે દુષ્કૃત્ય થયું છે એની ડિટેલ બી આપી છે અને એમને અમને સાથે સાથે એવિડન્સ પણ પ્રોવાઈડ કરી છે। ત્યારબાદ 15 મે અમે ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટીઓ ત્યાં અમારા તરફથી એક અરજી આપી હતી પોલીસ સ્ટેશનમાં આ મહારાજોના વ્યભિચારની બાબતની અંદર ફરિયાદ કરતી। એના અનુસંધાનમાં પીએસઆઈએ વાઘેલા સાહેબે ખુદે જ પોતે ત્યાંથી સુરતથી એમને લોકડાઉન હોવા છતાં પણ એમના પાસની વ્યવસ્થા કરીને બોલાવ્યા હતા અને 18 તારીખે અમે એમના માટે ફરીથી ફરિયાદ FIR ફરાવવા માટે બેન પોતે આવ્યા હતા। એમણે પોતે એમનું પોતાનું સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું પણ કોઈ સંજોગો વસાત એ લોકો FIR એમણે કંઈ ફાડી શક્યા નહીં કે જે બી હોય। અને ત્યારબાદ 20 તારીખે 20/5 ત્યાં હિમાચલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર પણ એમણે પોતાનું નિવેદન આપ્યું સુથા સાહેબની કોર્ટની અંદર અને એમણે અરજી કરી અને તેમણે પાછા એમને રેખાબેન ત્રિવેદી નામના એમના લોયર પણ એમને એમની રિક્વેસ્ટથી કરી આપ્યા હતા અને એને આની અનુસંધાનમાં એમણે ઇન્કવાયરી પણ ચાલુ કરાવેલી હતી ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર। એટલે આ જે એમનું સ્ટેટમેન્ટ હોય આ વચ્ચે વચગાળાના દરમિયાનની અંદર જે સમય ત્યારથી બાદમાં અત્યારે જે FIR એ વચગાળાનો જે સમયગાળો મળ્યો એની અંદર જે એમની એમને બેન કે એમના હસબન્ડ ઉપર એક જાતનું માનસિક પ્રેશર ગણો કે જે પણ જાતનું લોભ લાલચ કે જે બી હોય એનો ઉપયોગ કરી અને આ સ્ટેટમેન્ટ બદલાયું હશે એવું મારું સંપૂર્ણ માનવું છે। બધું મહારાજની કોઈ ક્રાઇટેરિયા છે નહીં, ગાડીમાં ફરવું, અભક્ષ ખાવું, રાત્રિ ભોજન કરવું, બરાબર એમને એમના તમે એમના કક્ષ જુઓ છો તો એક રિસોર્ટ જેવા કક્ષ છે, એર કન્ડિશન કક્ષ છે, એમના ટોયલેટ જુઓ તો આપણા ઘરોમાં પણ ના હોય એવા તો ટોયલેટ છે, બેંક એકાઉન્ટ તો છે જ, એમાં એક મારા સાહેબનું અમારી પાસે જે ત્રીજા મારા સાહેબ છે એમનું બેંક એકાઉન્ટની ડિટેલ પણ છે, કેટલી એમાઉન્ટ પણ છે એ પણ અમારી પાસે છે। અમારામાં મારા સાહેબો કદી પોતાનું પર્સનલ એકાઉન્ટ નહીં પૈસાને ટચ બી ન કરી શકે। કેટલા મહિના રોકાતા હોય છે મારા સાહેબો? જનરલી ચતુર્માસ જ્યાં કરતા હોય ચતુર્માસ રહીને બાકી હંમેશા એમને વિહાર જ કરતા હોય છે, પણ છતાં પણ આ લોકોએ એક એમનો છે ને અડ્ડો જ બનાવી દીધો છે આ। હા એવું છે, અહીં અત્યારે તો આ છેલ્લા લાસ્ટ વખતે એમને સમજો ને આમ 20 વર્ષથી અહીંયા એમને પોતાનું
એક સ્થાનિક અડ્ડો બનાવી દીધો છે. બે દિવસ પહેલા ઈડર પોલીસ સ્ટેશનમાં પાવાપુરી જૈન મંદિર ટ્રસ્ટ તરફથી ડૉક્ટર અસિત કુમાર દોશીએ એક ફરિયાદ આપેલી હતી. જે ફરિયાદ અનુસંધાને ભૂખ બંધારની તપાસમાં અમે સુરત વિસ્તારમાં ગયા હતા. ત્યાં તપાસ કરતા ભૂખ બંધારને અમને જણાવેલ કે 27 ડિસેમ્બરના રોજ જે બનાવ બનેલ છે, જે વિડીયો વાયરલ થયા છે, મહારાજ સાહેબો, બંને મહારાજ સાહેબો કલ્યાણ સાગર અને રાજ તિલક સાહેબના, તે વિડીયો બાબતે અમે પૂછપરછ કરતા ભૂખ બંધારને અમને જણાવેલ કે આ ફરિયાદના જે ફરિયાદી છે અસિત કુમાર દોશી, તેઓએ અમને આ મોબાઈલ આપેલો અને આ મોબાઈલથી આ વિડીયો ઉતારવા માટે અમને કહેલ અને આ વિડીયો ઉતારવા બાબતે અમને ધાકધમકી તેમજ પ્રલોભન આપેલ કે ટ્રસ્ટમાં અમે તમને વહીવટદાર તરીકે તમને અને તમારા પતિને રાખીશું તેમ જણાવેલ હોય, જેથી અમે આ વિડીયો બનાવેલો અને ડૉક્ટર અસિત કુમાર દોશીના કહેવા મુજબ આ વિડીયો બનાવેલો. બાકી આમાં કોઈ મહારાજ સાહેબનો કોઈ રોલ નથી, એમણે કંઈ કરેલ નથી અને અમને આ કરવા બાબતે અમને ડૉક્ટર અસિતે કોઈ ગોળીઓ આપેલી, એ ગોળીઓ અમારે ગળી લેવાની અને પછી મહારાજ સાહેબના રૂમમાં જવાનું, મોબાઈલ મૂકવાનો અને મોબાઈલમાં જે વિડીયો ઉતરી જાય એ મોબાઈલ લઈને પછી અસિત કુમાર દોશીને અમારે આપી દેવાનું, તેવું અમને જણાવેલું. જે અમને અમારા બાળકો અસિત કુમાર દોશીની પાસે રાખવાના અને જ્યાં સુધી આ કામ નહીં થાય ત્યાં સુધી બાળકો તેના કબજામાં રહેશે તેવી ધાકધમકી આપેલી, જેથી અમે કરેલું તેવું ભોગ બનારા પોલીસના પ્રાથમિક તપાસમાં જણાવે છે અને આ બાબતની આગળ હજી તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસ ચાલુ છે, અત્યારે આ સ્ટેટમેન્ટ ઉપર બાકી છે એટલે પ્રાથમિક તપાસ ચાલુ છે. હવે મોબાઈલ ક્યાં છે, કોનો હતો એ બાબતે તપાસ કરવાની ચાલુ છે. મહારાજ સાહેબની ધરપકડ કરવાની ચાલુ છે તપાસ.